પાનનું ખૂબ જ વધુ ઉત્પાદન થાય છે લીલીનાગરવાળા પટ્ટામાં જે પોતે ક્યાં આવેલું છે તો ગીર સોમનાથથી અમુક જુનાગઢના પટ્ટામાં આવેલું છે રાઈટ ઓકે હવે મહત્ત્વનો વસ્તુ છે ખેડ વસ્તુ અહીંયાથી તમારો ક્યાંક મીન્સનો નાનકડો ખુશ બની જાય એ ખેડ પ્રદેશ ક્યાંથી ક્યાં ફેલાયેલો છે પહેલાં તો ખેડ પ્રદેશ જૂનાગઢના માણાવદરથી જુનાગઢના માણાવદરથી ક્યાં સુધી તો જે પોરબંદર છે પોરબંદર તો પોરબંદર સુધી હવે પોરબંદરમાં ક્યાં સુધી એનો એક ઘણીવાર ક્વિસ મળી જાય છે ઘણી બધી રેફરન્સ બુકોમાં આપ્યો પણ હોય છે ઘણી બધી રેફરન્સ બુકોમાં નથી પણ આપ્યો હતો પણ જનરલી આપણે જોઈએ તો નવી બંદર અથવા તો પોરબંદર પોરબંદર પોતે એક બંદર છે જ્યારે આપણે ગુજરાતના બંદરોની ચર્ચા કરશું ત્યારે એક બંદર આવશે મહત્વનું એ છે પોરબંદર બરાબર તો પોરબંદર અથવા તો નવી બંદર બેમાંથી એક તમે સિલેક્ટ કરી શકો છો બંને ઓફિશિયલી સાચા જ છે બરાબર તો જૂનાગઢના માણાવદરથી માંડીને નવી બંદર સુધીનો વિસ્તાર અથવા તો જૂનાગઢના માણાવદરથી માંડીને પોરબંદર સુધીનો વિસ્તાર આ વિસ્તારને શું કહેવામાં આવે છે ઘેડ કહેવામાં આવે છે આ ઘેડ વિસ્તાર એ પોતે એ વિસ્તારને દ્રષ્ટિએ અને તેની પોતે લાક્ષણિકતાને અનુલક્ષીને અલગ તરી આવે છે કઈ રીતે તો આ એક એવો ભાગ છે કયો ભાગ આખા જે આ ગુજરાતની આપણે વાત કરીએ આ ગુજરાતની દ્રષ્ટિએ આ એક એવો ભાગ છે જે પોતે સમુદ્રની સફારી કરતાં નીચું છે સમજ્યા જેમ કે આ સમુદ્ર આ સમુદ્ર છે આખો દરિયો ઓકે તો સમુદ્ર કરતાં જે આ ઘીનો વિસ્તાર છે ઘેડનો વિસ્તાર કેવો છે નીચો છે જમીન વિસ્તાર તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા દરિયાનું પાણી ભરતીના કારણે અહીંયા બધું નુકસાન કરવાનું છે બરાબર પરંતુ અહીંયા એક એવી કુદરતી રચના બને છે જેને આપણે પર્વતની રચના છે એને કહીએ છીએ આપણે અભોયનીટે કર્યું શું કહીએ છીએ અભયની કર્યું તો ફરી એકવાર કે જૂનાગઢથી માણાવદર સુધી ફેલાયેલો આ વિસ્તાર જેને આપણે ખેડ કહીએ છીએ ખેડ પ્રદેશ કહીએ છીએ આ ખેડ પ્રદેશ જમીનનો એવો ભાગ છે જે પોતે સમુદ્રની સપાટી કરતાં નીચો છે રાઈટ સમુદ્રની સપાટી સીધી છે જ્યારે આ જે પટ્ટો છે ગયો છે નીચો છે તો જૂનાગઢ વચ્ચે અને આ જે પોરબંદર વચ્ચે એક પર્વતવાળાની ટેકરીઓની રચના થાય છે જેને આપણે અભયની ટેકરીઓ કહીએ છીએ બરાબર અને તેના જ કારણે અહીંયા એક સમુદ્રની અથવા તો એક નાનકડા સરોવરની રચના થાય છે જેને આપણે કહીએ છીએ એકચ્યુઅલી કંઈ નામ તો નથી પરંતુ એ સમુદ્ર સમુદ્રની રચના કેમ થાય છે એ જાણવું જરૂરી છે તો ફ્રેન્ડ્સ અહીંયા જે આ જે પટ્ટો છે દરિયાવાળો આ ખીળ પટ્ટો જે પોતે જમીન નીચી છે અહીંયા એક ટીકોરીની રચના થાય છે અને અહીંયા સમુદ્રની મતલબ સરો સરોવરની રચના કેમ થાય છે કારણ કે ટીકોરીઓ છે તો પાણી તો બહુ આવશે નહીં પરંતુ છતાં પણ મહત્વની નદી આવે છે જે સૌરાષ્ટ્રની ખૂબ જ મહત્ત્વની નદી છે જેનું નામ છે ભાદર નદી આ ભાદર નદીનું ટોટલી પાણી ક્યાં ઠલવાય છે એ ખેડ પ્રદેશમાં ઠલવાય છે અને તેના જ કારણે આ ખેડ પ્રદેશમાં શેની રચના થાય છે સરોવરની રચના થાય છે બરાબર તો આ ખેડ પ્રદેશમાં જે સરોવરની રચના થાય છે તેમાં મહત્વનો ભાગ હોય તો એ છે ભાદર નદીનો બરાબર તો અહીં એક મહત્ત્વની વસ્તુ છે હવે જ્યારે નદીની વહેણ થાય તો સ્વાભાવિક વસ્તુ છે કે ત્યાં જમીનનો ઉલ્લેખ આપણે કરવો પડશે તો એ જમીનનો ઉલ્લેખ કયો થશે કાળી કાંપની કેવી જમીન ક્ષારવાળી જમીન તો બસ સેમ જ છે જેમાં આપણે ગોહિલવાડમાં જોઈએ કાળી કાંપની ક્ષારવાળી જમીન એ જ પ્રકારે ગેઢ પ્રદેશમાં પણ કઈ આવશે કાળી કાંપની ક્ષારવાળી જમીન આવશે રાઈટ ઓકે હવે ઉત્પાદનની દૃષ્ટિએ જોઈએ ઔદ્યોગિક દૃષ્ટિએ તો અહીંયા ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની છે પણ એક વસ્તુ એટલી ફેમસ છે ફ્રેન્ડ્સ કે ખૂબ જ મહત્વની છે અને એકચ્યુઅલી અત્યારે એ વસ્તુનો સિઝન છે જો તમે ખાધી હોય તો એ છે મગફળી અહીંયા ફ્રેન્ડ્સ મગફળીનું ખૂબ જ ઘણું બધું ઉત્પાદન થાય છે આખા ભારતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થતું હોય તો ત્યાં સૌરાષ્ટ્રના કેળ પ્રદેશમાં આખા ભારતમાં સૌથી વધુ ઉત્પાદન ક્યાં થતું હોય તો એ છે ખેડ તો સ્વાભાવિક વસ્તુ છે આપણે કહી શકીએ કશો મગફળીમાં ગુજરાતનો નંબર કયો આવે પહેલો આવે છે હા અમુક આંકડાઓને અનુલક્ષીને ચેન્જીસ થાય છે પરંતુ ખાસ તમારે યાદ રાખવાનું કે ઉત્પાદનની દૃષ્ટિએ ઉત્પાદનની દૃષ્ટિએ સૌથી વધુ ક્યાં ઉત્પાદન થાય છે એ છે ખેડ બરાબર નેક્સ્ટ વાત કરીએ તો હાલારા હાલાર એટલે ક્યાં આવ્યું જેનો ઉલ્લેખ આપણને ગુજરાતના ઇતિહાસમાં રાજકીય ઇતિહાસમાં પણ જોવા મળે છે એવું હાલાર એટલે કે જામનગર બરાબર તો જામનગર એકચુઅલી જામનગરની બંને વચ્ચે રહેલો પટ્ટો એટલે કે દ્વારકા દ્વારકાની ડિસ્કસ પછી કરીશું તો જામનગર એટલે કે જેને આપણે પ્રાચીન ગુજરાતમાં હાલાર તરીકે ઓળખીએ છીએ એકચ્યુલી આ પટ્ટો છે એ પોતે ઔદ્યોગિક દ્રષ્ટિ ખૂબ જ મહત્ત્વનો છે જેમ કે ખનીજો માટે અહીંયા ખૂબ જ પ્રમાણના ખનીજો મળી આવે છે અને તેના જ કારણે એકચ્યુલી આ પોતે ખાંચા ખોંચીવાળો છે જેના કિનારો છે તે ખૂબ જ ઊંડો છે એના જ કારણે અહીંયા બંદરોનો વિકાસ થોડોક વધારે જોવા મળે છે બરાબર તો ખનીજો માટેનો ફેમસ પટ્ટો છે એટલે વિશેષ કે છે નહીં એ વિશેષતા માટે પરંતુ દ્વારકા દ્વારકાની વાત કરીએ તો દ્વારકા માટે તો કેટલાક એમસીક્યુ તમારા બની જશે તો દ્વારકા ઓકે તો દ્વારકાના ઉત્તરી પટ્ટા અને એટલે કે જે દ્વારકાનો જે પટ્ટો છે બરાબર તો દ્વારકાનો જે ઉત્તરી પટ્ટો છે તેને જે તેનું નામ હતું પ્રાચીન એટલે કે દારૂકાવન દારુકાવન જે દ્વારકાનો જે ઉત્તરીય પટ્ટો છે તેને પ્રાચીન સમયમાં દારૂકાવન કહેવાતું અને ત્યાં આવેલું છે દ્વારકા મંદિર અને બીજા નંબરમાં આવે છે નાગેશ્વર મંદિર નાગેશ્વર મંદિર જે પોતે ખાસ ધ્યાન રાખજો કે ગુજરાતમાં કૃષ્ણ સંપ્રદાયનું વૈષ્ણવ વૈષ્ણવ સંપ્રદાયનું અને શૈવ સંપ્રદાયનું એક મહત્ત્વના મંદિરો આવેલા છે સૌરાષ્ટ્રમાંથી એક છે સોમનાથ અને બીજું છે દ્વારકા તો શૈવ સંપ્રદાયનું મહત્ત્વનું અતિ પ્રાચીન મંદિર હોય તો એ છે સોમનાથ મંદિર અને વૈષ્ણવ સંપ્રદાયનું કોઈ મહત્ત્વનું મંદિર હોય તો એ છે દ્વારકા મંદિર બરાબર અને નાગેશ્વર મંદિર એટલા માટે મહત્વનું બની જાય છે કારણ કે ત્યાંની જોડે આવેલો છે એક શારદા મઠ અને આપણે જાણીએ છીએ કે મહા મહાનેવા આચાર્ય એક થઈ ગયા જેને આપણે શંકરાચાર્ય તરીકે ઓળખીએ છીએ શંકરાચાર્ય એ શંકરાચાર્ય ચાર મઠની સ્થાપના કરી હતી એ પૈકીનો એક પશ્ચિમનો મઠ હતો જેને આપણે શારદા મઠ તરીકે ઓળખીએ છીએ હવે આચાર્યની વાત આવી છે તો હું તમને એક સ્વીટ વસ્તુ કહેવા માગું છું કે બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કદાચ અને ઓફિશિયલ ન્યૂઝ પણ અત્યારે થઈ ગયા છે ભારત સરકાર દ્વારા અને ભારતીય સંસ્કૃતિ દ્વારા એક સાતમા આચાર્ય આપણે નામ ખ્યાલ હોવું જોઈએ જે ક્રણનું ટોપિક છે જેમને ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય જે બીએપીએસ છે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા કે જેમના એક મહત્ત્વના વ્યક્તિ જેમને મહામહોપાધ્યાય ભદ્રેશાચાર્ય ભદ્રેશાચાર્ય મહામહોપાધ્યાય આ તેમની ઉપાધિ છે મહામહોપાધ્યાય ભદ્રસાચાર્ય દ્વારા લિખિત અક્ષર પુરુષોત્તમ દર્શન કે જે બધે ભગવાન સ્વામિનાથ સંપ્રદાયનો એક સિદ્ધાંત છે જેને અક્ષર પુરુષોત્તમ દર્શન તરીકે ઓળખવામાં આવે છે જો તમને પૌરાણિક બાબતોમાં અથવા તો કોઈ ફિલોસોફિકલ બાબતો મારે જો રહો તમે ખૂબ જ વાંચજો ફ્રેન્ડ્સ ખૂબ જ સમજવાયું છે સંપ્રદાય વસ્તુ અલગ છે પરંતુ આપણા જીવનમાં ઉતારવા જે કંઈક બાબતો એ આપણે એક્સેપ્ટ કરવું જોઈએ વસ્તુને મારું એવું માનવું છે અને આપણે જે યોગ્ય લાગે આપણે એક્સેપ્ટ કરી શકીએ જેથી કરીને આપણા લાઈફ મેનેજમેન્ટમાં થોડું કામ લાગે તો અક્ષર પુરુષોત્તમ દર્શન ખૂબ જ મહત્વનો મસ્ત સિદ્ધાંત છે ફ્રેન્ડ્સ અને થોડુંક વાંચજો તમને ખૂબ થોડુંક સારું લાગશે ઓકે પછી તમારી મરજી ઓકે તો આ વાતથી ફ્રેન્ડ્સ હાલાર વિશેની હવે આપણે થોડી ચર્ચા કરી લઈએ એમસીક્યુ માં છે ઝાલાવાડ વિશે ઝાલાવાડ અને છે કાઠિયાવાડ વિશે ઓકે ઝાલાવાડનો પટ્ટો અને કાઠિયાવાડનો પટ્ટો બંને કે રીતે બનેલા છે તે બંને બનેલા છે કોમ્યુનિટી પરથી એકચ્યુલી કોમ્યુનિટી પર એટલા માટે મેં કહ્યું કે ઝાલાવાડની જે ઝાલા કોમ્યુનિટી છે એ ખૂબ જ પ્રાચીન સમયની છે અને એ એક એવી કોમ્યુનિટી છે જે પોતે સુરવીર કોમની છે એકચ્યુઅલી કાઠિયાવાડની વાત કરું તો કાઠિયાવાડ એક વિસ્તાર નથી બરાબર એની ચર્ચા કરીએ કે પછી પહેલાં ઝાલાવાડ ડિસ્કસ કરી લઈએ તો ઝાલાવાડ જે પટ્ટો છે ઝાલાવાડ પટ્ટો ક્યાં આવેલો છે તો કચ્છના નાના રણથી માંડીને જે નળ સરોવરનો પટ્ટો છે બરાબર કચ્છનું નાનું રણ આવશે અને અહીંયા જે નળસરોવરનો નળકાંઠો છે તેની વચ્ચેનો જે પટ્ટો છે સુરેન્દ્રનગર જિલ્લાવાળો બરાબર તેના આપણે ઝાલાવાડ તરીકે ઓળખીએ છીએ અહીંયા કાળી કાંપની ક્ષારવાળી જમીન કાળી ક્ષારી જમીન વધુ જોવા મળશે જેને આપણે ખારો પાટ પણ કહીએ છીએ ખારો પાટ તો અહીંયા સાર તમને સૌથી વધુ જોવા મળશે આ પટ્ટા મને આપણે જાણીએ છીએ કે કચ્છના નાના રણમાં મીઠું સૌથી વધુ પકાવવામાં આવે છે કચ્છનું નાનું રણ ભલે નામથી નાનું હોય પણ તો એનું કામથી તો ખૂબ જ મોટું છે એની આપણે ચર્ચા ગુજરાતના રણ પ્રદેશમાં કરશું બરાબર તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એની બાજુમાં રહેલો આ ખારોપાટનો વિસ્તાર એટલે કે ઝાલાવાડનો વિસ્તાર છે એ કઈ રીતે ઓળખવામાં આવે છે તો કાળી ક્ષારી જમીન તરીકે ઓળખવામાં આવે છે બરાબર અને આપણે જાણીએ છીએ કે તે એની બાજુમાં એક આવેલો તાલુકો એટલે કે વિરંગ ગામનો તાલુકો તો વિરંગ ગામ તાલુકો શેના માટે ફેમસ છે કપાસના ઉત્પાદન માટે ખૂબ જ ફેમસ છે જેનું વેચાણ ક્યાં થાય છે તો એશિયાના સૌથી મોટા માર્કેટમાં સૌથી મોટા કપાસ માર્કેટ એટલે કે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર પોતે કપાસનું સૌથી એશિયાનું એક મોટું માર્કેટમાંનું એક મોટું માર્કેટ છે ફ્રેન્ડ્સ બરાબર તો એ માટે આપણે ઇમ્પોર્ટ થઈ શકે હવે કાઠિયાવાડની વાત કરીએ હવે એકચ્યુલી જરૂરી નથી ફ્રેન્ડ્સ કે જૂનાગઢ જુનાગઢ પછી ગીર સોમનાથ અમરેલી આ બધું હાલાર સુરત આ બધા એકચ્યુઅલી બધાના પ્રાચીન આમ થઈ ગયા એકચ્યુલી શું છે કે જનરલી આપણે કોઈપણ વ્યક્તિને પૂછીએ જે સૌરાષ્ટ્રથી આવતો હોય તો જનરલી એ પોતે ભાવનગરનો હશે તો કહેશે કે ભાઈ ગોહિલવાડા વિસ્તારમાંથી આવ્યા સુરેન્દ્રનગરમાંથી આવ્યા તો કે ઝાલાવાડમાંથી આવ્યા સુરતમાંથી હાલારમાંથી દ્વારકામાંથી પરંતુ કોઈક રાજકોટમાંથી આવે તો જનરલી કહેશે એમાં કાઠિયાવાડી છે તો એ જરૂર નથી ફ્રેન્ડ્સ કે વિસ્તાર કાઠિયાવાડી છે પરંતુ કેટલીક પુસ્તકોને અનુલક્ષીને અથવા તો રેફરન્સ બુકોને અનુલક્ષીને કહેવાય છે કે આ વિસ્તાર એટલે કે કાઠિયાવાડી વિસ્તાર કયો તો રાજકોટવાળો વિસ્તાર બરાબર ઓકે તો રાજકોટવાળો વિસ્તાર જે કાઠિયાવાડી કઈ રીતે પડ્યો તો એની ઉપર પણ એ કેટલીક સ્ટોરીઓ છે જેને આપણે કાઠી કોમ્યુનિટી તરીકે ઓળખીએ છીએ ફ્રેન્ડ્સ કાઠી કોમ્યુનિટી એટલે કે એવી સુરવી કોમ્યુનિટી કે કહેવાય છે કે ભારતીય ઇતિહાસમાં જ્યારે આંદોલનો થતાં અથવા તો કોઈ પણ એવી શંકર આવી પડતું રાજા રજવાડા ઉપર તો કાઠી કોમ્યુનિટીના લોકો છે એ ખૂબ જ સક્રિય હતા અને ખૂબ જ એક નિસ્વાર્થ થવા મદદ કરતા એક પોતે કર્તવ્ય સમજીને બરાબર તો કાઠી કોમ્યુનિટી ખૂબ જ કહેવાય કે સુરવીર હતી હવે કાઠી કોમ્યુનિટીમાં કંઈક ફેમસ હતું એનું નામ છે ખોડી તેની ખોડી ફેમસ હતી હવે ઘોડીને આપણી પાસે ઘણા બધા ઉદાહરણો છે જેમ કે આપણે કહીએ કે મહારાણા પ્રતાપનો ઘોડો તો મહારાણા પ્રતાપનો જે ઘોડો છે એ કઈ કોમ્યુનિટીનો હતો તે કોમ્યુનિટી હતી કાઠી કોમ્યુનિટીનો બરાબર એની સાથે સાથે આપણે હમણાં ચર્ચા કરી કે અક્ષર પુરુષોત્તમ દર્શન કયા સંપ્રદાયનું છે તો એ છે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનું એકચ્યુઅલી બીએપીએસના જે મહત્ત્વના મહાન ઉપાધ્યાય આચાર્ય છે તેમના દ્વારા લિખિત કરવામાં આવ્યું છે બરાબર તો જે ભગવાન સ્વામિનારાયણની જે કહેવાય છે કે માણકી નામની ઘોડી હતી તો માણકી નામની ઘોડી પણ કઈ કોમ્યુનિટીની હતી તો કહી શકાય કાઠી કોમ્યુનિટી હતી એ જ પ્રકારે ઘોડીના જ રિલેટેડ ક્વેશ્ચન છે કે કહેવાય છે કે જેસલ નામનો જે કહેવાય છે સ્ટોરી થઈ ગયું તો આઈ થિંક તમને ખ્યાલ જ હશે જેસલ તોરલવાળી સ્ટોરી તો જે વ્યક્તિ થઈ ગયા જેસલ નામના એ પોતે ઝાલાવાડમાં એટલે કે સૌરાષ્ટ્રમાં જે પોતે આવ્યા હતા એ શું લેવા આવ્યા હતા કાઠી નામ એટલે કે જેસલ તોરલ નામની ઘોડી લેવા માટે આવ્યા હતા પરંતુ શું લઈ જાય છે ઘોડલ ઘોડ સોરી તોરલ નામની વ્યક્તિને તોરલ નામની સ્ત્રીને લઈ જાય છે તો એ ત્રણે સ્ટોરી સાથે એટલે કે જેસલ તોરલ ચેતક નામની ઘોડો અને માણકી નામની ઘોડિયા ત્રણેય સાથે શું સંકળાયેલું છે એ છે કાઠી નામની કાઠી કોમ્યુનિટીની ઘોડીઓ જોડાયેલી છે બરાબર તો આ ખૂબ જ મહત્ત્વનું છે કાઠિયાવાડ વિસ્તાર તો અહીંયા ફ્રેન્ડ્સ આટલી ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન સાથે આપણે લેક્ચર ફિનિશ કરીએ છીએ અને કેટલાક ટેકનિકલ ઇસ્યુના કારણે ફ્રેન્ડ્સ કદાચ પ્રોબ્લેમ થઈ શકે છે ઓકે તો અહીંયા લેક્ચર આપણે ફિનિશ કરીએ છીએ મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ઇમ્પોર્ટન્ટ લેક્ચર સાથે